राजकोट नी नामांकित आरके यूनिवर्सिटी शिक्षण क्षेत्रे विद्यार्थीओना सर्वांगी विकास पाछळ कार्य करे छे। आरके यूनिवर्सिटीना सिटी कैम्पस खाते MUN मॉडल युनाइटेड नेशन इवेंटनुं आयोजन करवामां आव्युं छे, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસ કઈ કઈ કમિટી પર સંવાદ કરવામાં આવશે જોઈએ એ પરનો અબ તકનો આ વિશેષ અહેવાલ। આરકે યુનિવર્સિટીના સિટી કેમ્પસ ખાતે તારીખ 29 અને 30 જુલાઈ બે દિવસ મોડેલ યુનાઇટેડ નેશન ઇવેન્ટ યોજવામાં આવી છે। અમદાવાદની એક્સપ્લોરલ મેનેજમેન્ટ લિમિટેડ સાથે મળી આ ઇવેન્ટને યોજવામાં આવી છે। ઇવેન્ટમાં અલગ અલગ કમિટીઓ G20 લોકસભા GL ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી UNG UNHRC ઇન્ટરનેશનલ પ્રેસ અને દલાલ સ્ટ્રીટ જેવી અલગ અલગ કમિટી પર વિદ્યાર્થીઓ એકબીજા સાથે સંવાદ કરશે। કાર્યક્રમનો શુભારંભ રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા અને ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। આરકે યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ડેનિસ પટેલ સહ વિશેષ આ ઇવેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા। 38 કરતાં વધારે સ્કૂલ અને કોલેજમાંથી 400થી વધુ વિદ્યાર્થીઓએ ઇવેન્ટમાં ભાગ લીધો છે। દેશ અને વિદેશના મહત્ત્વના મુદ્દાઓ પર વિદ્યાર્થીઓ ચર્ચા કરી રહ્યા છે। હું ડેનિશ પટેલ, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ આરકે યુનિવર્સિટી। આજે આરકે યુનિવર્સિટી સિટી કેમ્પસમાં મોડલ યુનાઇટેડ નેશન્સની ઇવેન્ટ કન્ડક્ટ કરવામાં આવી છે। એ ઇવેન્ટમાં બે દિવસ માટે અલગ અલગ 8 એક્ટિવિટીઝમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે, જેમ કે G20, UN નેશન્સ, સંસદ, આ અલગ અલગ ઇવેન્ટ્સમાં પર્ટિક્યુલર રોલ સ્ટુડન્ટને આપવામાં આવ્યો હશે, જેના માટે એમણે રિસર્ચ કરી છે અને પોતાના મંતવ્યો સમગ્ર ટીમ સમક્ષ મૂકશે। આવી ઇવેન્ટ કરવાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ લર્નિંગ અને એન્ટરટેનમેન્ટ બંને વસ્તુ કેવી રીતે કમ્બાઈન થઈ શકે એ અનુભવે અને 38 અલગ અલગ સ્કૂલ કોલેજીસના 400 વિદ્યાર્થીઓ પાર્ટિસિપન્ટ તરીકે છે, તો એ બધા પોતાનામાંથી પણ અલગ અલગ વસ્તુ શીખી શકશે। એટલે ઘણીવાર આપણને એમ હોય કે શિક્ષક જ આપણને શીખડાવે, પણ એવું નથી, આપણે એકબીજામાંથી પણ ખૂબ સારી રીતે શીખી શકીએ અને બીજાના વિચારો પણ સ્વીકારી શકીએ। આ વસ્તુ આ બે દિવસની ઇવેન્ટનું મુખ્ય હેતુ છે અને આમાં એક્સપ્લોરર મેનેજમેન્ટ પણ અમારી સાથે જોડાયું છે, જેથી કરીને આટલું સરસ આયોજન શક્ય બન્યું છે। જનરલી દેશ માટે અને વિશ્વ માટે G20 જેવી જે સારી સંસ્થાઓ છે એની જાણકારી યુથને બાળકોને નથી હોતી, તો આવી ઇવેન્ટ થ્રુ કે સાચે G20નો શું પર્પસ છે અને સામાન્ય નાગરિક તરીકે પણ અમે આમાં કેવી રીતે કન્ટ્રીબ્યુટ કરી શકીએ, એ ખૂબ જ સરળ રીતે બધા યુવાનોને આ બે દિવસ દરમિયાન જાણકારી મળી જશે। આવી ઇવેન્ટ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે। ધારાસભ્ય રમેશભાઈ ટીલાડાએ જણાવ્યું કે આરકે યુનિવર્સિટી નામાંકિત યુનિવર્સિટી છે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ સારી ઇવેન્ટ યોજવામાં આવી છે। આવી ઇવેન્ટ થકી વિદ્યાર્થીઓને ઘણી પ્રેરણા મળે છે। આરકે યુનિવર્સિટી એ ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી છે અને એમાં આજે અલગ અલગ વિષય ઉપર સંવાદ રાખ્યો છે અને એમ હું કહું કે વિધાનસભા ઉપર, સંસદ ઉપર અને G20 ઉપર, તો યુવાનોને ખૂબ પ્રેરણા મળશે એવું હું ચોક્કસ કહી શકું। અને આરકે યુનિવર્સિટીની અંદર જે સંવાદની અંદર ખૂબ બોડી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો છે અને યુવાનો એ દેશનું ભાવિ છે અને ભારત દેશની અંદર ખૂબ યુવાનો પણ છે, અને યુવાનોને હું ચોક્કસ એમ કહીશ કે આપણે આપણી જે ગોલ નક્કી કર્યો એ ગોલમાં આપણે પૂરેપૂરી મહેનત કરીએ તો ચોક્કસ આપણો ગોલ પ્રાપ્ત થઈ શકે છે અને સાથોસાથ જ્યારે કોઈ પણ કામ હોય તો એમાં આપણે થોડી ધીરજ પણ રાખવી પડે, પૂરી મહેનત પણ કરવી પડે અને આપણી જે ઈચ્છા હોય એ પણ આપણે સમયને અંતે પ્રાપ્ત થઈ શકતું હોય છે। જો મહેનત કરશું અને નિષ્ઠાથી મહેનત કરશું તો ચોક્કસ આપણે ધ્યેય સુધી પહોંચી શકશું। વિદ્યાર્થીઓને G20થી અવગત કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ધારાસભ્ય ડૉક્ટર દર્શિતાબેન શાહે જણાવ્યું કે ભારત માટે ઐતિહાસિક ક્ષણ G20 વિશે વિદ્યાર્થીઓને અવગત કરાવવા માટેનું સુંદર આયોજન
આરકે યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજવામાં આવ્યું છે. G20ની તમામ બાબતો તથા વૈશ્વિક પડકારોને વિદ્યાર્થીઓ અને યુવાનો સમજી શકે એવી સુંદર ઇવેન્ટ યોજવામાં આવી છે. યુનિવર્સિટી ખાતે દરેક યુવાનો ભારત માટે જે ઐતિહાસિક ક્ષણ છે કે જે ઐતિહાસિક પ્રતિનિધિત્વ G20નું આ વખતે ભારત કરી રહ્યું છે એના વિશે જાણી શકે, એના વિશે સમજી શકે એ માટેનું ખૂબ સુંદર આયોજન અહીં કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારત માટે આ એક ઐતિહાસિક ઇવેન્ટ છે કે 20 દેશોનું પ્રતિનિધિત્વ ભારત ખાતે થવા જઈ રહ્યું છે અને એની તમામ બાબતો, એની વૈશ્વિક સમસ્યાઓ, વૈશ્વિક પડકારો અને એમાં કેવી રીતે બધી મીટિંગ થાય એનું દરેક યુવાનોને, દરેક વિદ્યાર્થીઓને એની જાણકારી મળે એ માટે થઈને આરકે યુનિવર્સિટી સાથે ખાતે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં દરેક વિદ્યાર્થીઓમાં ભાગ લે છે. 2 દિવસ સુધી સતત G20 સમિટની જે રીતે ઇવેન્ટની ચર્ચા થતી હોય છે, અલગ અલગ વિષયો ઉપર ચર્ચા થતી હોય છે, એ જ રીતે અહીંયા પણ આરકે યુનિવર્સિટીના વાઇસ ડાયરેક્ટર શ્રી ડેનિસભાઈ અને એમની સમગ્ર ટીમ દ્વારા અહીંયા ખૂબ સુંદર આયોજન કર્યું છે. ખૂબ મોટી સંખ્યામાં તમામ યુવાનોએ આ સમિટમાં ભાગ લીધો છે અને વિશ્વમાં ભારતને જે આ પ્રતિનિધિત્વ મળ્યું છે એ પ્રતિનિધિત્વની એક ઝાંખી અહીંયા દરેક યુવાનો અલગ અલગ દેશને રિપ્રેઝન્ટ કરીને કરવા જઈ રહ્યા છે. G20નો મુખ્ય ઉદ્દેશ એ છે કે વસુધૈવ કુટુંબકમ, એટલે કે આ સમગ્ર વિશ્વ આપણું એક પરિવાર જેવું છે. વન અર્થ વન ફેમિલી વન ફ્યુચર, એ વિશ્વ સમગ્ર વિશ્વ કલ્યાણ માટે થઈને આપણે સૌ ભેગા થઈએ, વિશ્વ કલ્યાણના માર્ગે આગળ વધીએ અને એક પરિવાર ભાવનાથી આપણે સૌ જોડાઈએ, એ મુખ્ય ઉદ્દેશ અને એ મુખ્ય સંદેશો સમગ્ર વિદ્યાર્થીઓને આપવાનો છે. વિશ્વને દરેક અલગ અલગ દેશોને સાથે જોડીને વૈશ્વિક પડકારો, વૈશ્વિક સમસ્યાઓ અને વિશ્વના અલગ અલગ દેશોમાં જે જાણવા મળતી નવી વાતો, નવા વિચારો, એ તમામ વાતોને સાથે લઈને સમગ્ર વિશ્વનું કેટલી કેવી રીતે સારું થઈ શકે એ મુખ્ય ઉદ્દેશ આ G20 સમિટનો અહીંયા રાખવામાં આવ્યો છે. દેશનું પ્રતિનિધિત્વ કરવા વિદ્યાર્થીઓ ઇવેન્ટથી નિપુણ બનશે. આરકે યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેનેજમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર ચિંતન રાજાણીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ ખૂબ સારી રિસર્ચ સાથે તૈયારીઓ કરી આવ્યા છે, વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સર, મારું નામ ડૉક્ટર ચિંતન રાજાણી છે અને હું ડેપ્યુટી ડાયરેક્ટર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ આરકે યુનિવર્સિટી અને સિટી કેમ્પસને લીડ કરું છું. આજે અમે એક્સપ્લોરર મેનેજમેન્ટ લિમિટેડ સાથે આરકે યુનિવર્સિટીમાં 29 અને 30 જુલાઈના દિવસ 2 દિવસ મોડલ યુનાઇટેડ નેશનનું આપણે આયોજન કરેલું છે. આમાં અલગ અલગ કમિટીઓ જેમ કે G20, પછી લોકસભા, પછી GL એટલે ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલી, UNG એટલે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, UNHRC અને ઇન્ટરનેશનલ પ્રેસ અને દલાલ સ્ટ્રીટ જેવી અલગ અલગ ઇવેન્ટ્સનું આપણે આયોજન કરેલું છે. ટોટલ 38 કરતાં વધારે સ્કૂલમાંથી 400 કરતાં વધારે વિદ્યાર્થીઓમાં ભાગ લીધો છે અને ખૂબ જ દેશ અને વિદેશના ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ ઉપર એ લોકો ચર્ચા કરવાના છે. આમાં 7th સ્ટાન્ડર્ડથી લઈ અને કોલેજના વિદ્યાર્થીઓ સુધી બધા જ આમાં ભાગ લીધેલો છે. તો એ લોકોને એકબીજા તરફથી ખૂબ જ ઘણું બધું જાણવા મળશે. તેઓ ખૂબ જ સારી રિસર્ચ સાથે બધી તૈયારી કરીને આવ્યા છે, ખૂબ જ એક્સાઇટેડ છે પોતાનો પોઈન્ટ રજૂઆત કરવામાં. જેમ કે હું તમને વાત કરું કે લોકસભા, તો લોકસભામાં આજનો મુદ્દો છે ચર્ચાનો UCC એટલે યુનિફોર્મ સિવિલ કોડ. એને આપણે ભારતમાં લાગુ પાડીએ તો કેવા જાતની પ્રોબ્લેમ્સ થઈ શકવાની કે ચેલેન્જીસ આવવાની શક્યતા છે, કેમ કે આપણું એક ડાયવર્સ નેશન છે. તો એવી રીતે જ વિભિન્ન અલગ અલગ પ્રકારના બધા મુદ્દાઓ અલગ અલગ કમિટીઓમાં ચર્ચા કરવાના છે. અને હું આપતક મીડિયાનો પણ ખૂબ જ આભારી છું કે આજે આ નિમિત્તે તેઓ આ યુથના જે પાર્ટિસિપેશન છે એને કવરેજ કરવા માટે આવ્યા છે. અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનારા 2 દિવસોમાં બધા જ યુવાનો જે અહીંયા પાર્ટિસિપેટ કરવા આવ્યા છે તે ખૂબ જ સારું લર્નિંગ કરી અને દેશના અલગ અલગ મુદ્દાના ચર્ચા કરી અને એમાંથી કંઈક શીખ મેળવીને જાય, એ જ આશા અને શુભેચ્છાઓ સાથે હું મારી વાત પૂરી કરવા માગીશ. ખૂબ ખૂબ આભાર. એક્સપ્લોરર મેનેજમેન્ટ લિમિટેડના કોફાઉન્ડર પ્રિયમ શેઠે જણાવ્યું કે MUN માં યુવાનોને વિભિન્ન મુદ્દે ચર્ચા કરવા મળે છે. આ ઇવેન્ટથી વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય છે. મારું નામ પ્રિયમ શેઠ છે. આઈ એમ વન ઓફ ધ કોફાઉન્ડર્સ એટ એક્સપ્લોરર મેનેજમેન્ટ લિમિટેડ અને અમે લોકો અહીંયા આરકે યુનિવર્સિટીની સાથે MUN ઓર્ગેનાઇઝ કર્યું છે. MUN ઇઝ બેઝિકલી મોડલ યુનાઇટેડ નેશન્સ, જેની અંદર છોકરાઓને ડિફરન્ટ ટોપિક્સ ઉપર ડિબેટ કરવામાં આવે છે, એ લોકોનું નોલેજ ઇમ્પ્રૂવ થાય છે. અને જ્યાં સુધી યુનાઇટેડ નેશન્સની વાત આવે છે ત્યારે એ લોકોએ બીજી કન્ટ્રીઝ રિપ્રેઝેન્ટ કરવાની હોય છે, જેમાં એ લોકો એક સ્ટુડન્ટ સપોઝ USA રિપ્રેઝેન્ટ કરે છે, એક રશિયા રિપ્રેઝેન્ટ કરે છે, એક યુક્રેન રિપ્રેઝેન્ટ કરે છે.
તો એક એક્ઝામ્પલ તરીકે જેમ રશિયા અને યુક્રેનમાં અત્યારે વોર હતી, એ લોકોની વચ્ચે જે ડિબેટ્સ થતી હતી એમાં ડિફરન્ટ કન્ટ્રીઝે શું પાર્ટ લીધો, શું ના લીધો, કોણ ખસી ગયું, જેમ ઇન્ડિયા ખસી ગયું હતું કે અમે કોઈ સાઈડ ચૂઝ નહીં કરતા, એવી રીતે આમાં એ લોકોએ એક આખી કન્ટ્રી રિપ્રેઝેન્ટ કરવાની આવે છે. એની સિવાય દેર આર ડિફરન્ટ કમિટીઝ એઝ વેલ, જેમાં એક છે આપણી લોકસભા છે, એક જીએલએ છે આપણી સાંસદ, એમાં ડિફરન્ટ પોર્ટફોલિયો આપવામાં આવે છોકરાઓને, કે કોઈક મોદી બન્યું હોય, કોઈક રાહુલ ગાંધી બન્યું હોય, કોઈક અમિત શાહ હોય, એવી રીતે ડિફરન્ટ લેવલ્સ પર એ લોકોને કમ્પીટ કરવાનું હોય છે. ઓકે, એટલે બેઝિકલી આ અમારી પહેલી ઇવેન્ટ છે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કંપની. એટલે આ મોડલ યુનાઇટેડ નેશન્સ અમે રાજકોટમાં એટલા માટે લઈને આવ્યા, અમે પોતે અમદાવાદથી છીએ. એટલે કેવું છે કે એક વર્ષમાં અગર અમદાવાદમાં 80-100 એમ્યુએન થતા હોય છે ને, તો રાજકોટમાં એની સામે 5-6 થાય છે. એટલે જે રાજકોટના છોકરાઓ છે, જે ગુજરાતના છોકરાઓ, એ બધા પાછળ રહી જાય છે થોડા, જેના કારણે બધાને ઇક્વલ ડેવલપમેન્ટ નથી મળતું. એના કારણે અમે આ વખતે રાજકોટમાં લઈને આવ્યા કે અહીંયાના જે છોકરાઓ છે એ લોકોને એનો ચાન્સ મળે. કારણ કે અમદાવાદમાં દેર આર મલ્ટિપલ ઓપોર્ચ્યુનિટીઝ કે જે છોકરાઓ યુટિલાઇઝ કરે છે, અહીંયા આગળ એટલા લેવલના ઇવેન્ટ્સ થતા જ નથી. એટલે વી આર ટ્રાઇંગ ટુ ડૂ અવર પાર્ટ કે જેનાથી અમે છોકરાઓને થોડું ઇમ્પ્રુવાઇઝ કરી શકીએ. દેશ વિદેશના અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી વિદ્યાર્થીઓ શીખ મેળવે એ ઇવેન્ટનો મુખ્ય હેતુ છે. આ ઇવેન્ટને સફળ બનાવવા આર કે યુનિવર્સિટીના સ્કૂલ ઓફ મેનેજમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર ચિંતન રાજાણી, તમામ શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી છે. કેમેરા પર્સન સુરેશ ગોયલ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, અબતક ચેનલ, રાજકોટ.